નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર સાથે હું છું નેહા. સમાચાર પર નજર કરીએ. રાજ્યમાં જાહેર રજાઓને લઈને શૈક્ષણિક દિવસો ટૂંકા પડી રહ્યા છે, છતાં પણ વાર તહેવારે શિક્ષણ કાર્યને અભરાઈએ ચડાવી શિક્ષકો મોજ મજા કરવા નીકળી પડતા હોવાના કિસ્સા એક બાદ એક સામે આવી રહ્યા છે. સુરતમાં પ્રવાસે નીકળી ગયેલા શિક્ષકો બાદ ફરી આવી જ એક ઘટના સામે આવી છે વલસાડના વાંકલ ગામમાં, કે જ્યાં જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જાતે જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. એટલું જ નહીં, જિલ્લાના 180 અને શિક્ષણ સંઘના 250થી વધારે હોદ્દેદારોએ મળીને કુલ 530થી વધુ શિક્ષકોએ ટુર્નામેન્ટમાં હાજરી આપી. બાળકો અને તેમના શિક્ષણ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ શિક્ષકોએ બે દિવસ સુધી શિક્ષણ કાર્ય ન કરી ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહ્યા. શિક્ષણ કાર્ય અને બાળકોની જવાબદારી કોરણે મૂકી રમતે પહેલા શિક્ષકોનો મુદ્દો વિવાદ બાદ હવે શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે. એક સાથે જિલ્લાના 530 શિક્ષકોએ શિક્ષણ તંત્રને ફટકા મારતા જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. સામાન્ય રીતે ગેરહાજર વિદ્યાર્થીઓને ટોકતા શિક્ષકોએ જ મારા બંક મારતા હવે શિક્ષણ વિભાગ અને શિક્ષકની શાખ સંકટમાં મુકાઈ છે. તેને રમતે ચડેલા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેલી છે. સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે. માનવ, રાજ્યમાં અનેક જાહેર રજાઓ આવે છે, તે છતાં શૈક્ષણિક દિવસો ટૂંકા પડે છે અને વધુ એક આ સ્કૂલોની બેદરકારી. એક બાજુ દિવસો ટૂંકા પડી રહ્યા છે, પરંતુ શિક્ષકોની તો અહીંયા કોઈ ચિંતા જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મેં આપને જણાવવાનું કે વલસાડ જિલ્લાના જે કપરાડા અને ધરમપુરના જે અંતર શિક્ષણને લઈને અનેકો સવાલો ઉભા થતા હોય છે, જ્યાં આગળ શાળાઓમાં શિક્ષકોને મોટા પ્રમાણે ઘટ જોવા મળતી હોય છે અને બાળકોનું પૂરતું શિક્ષણ નથી મળતું, તેવા કિસ્સાઓમાં જયારે આ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય અને જે શિક્ષણ વિભાગ સંકળાયેલા શિક્ષકોની સાથે અન્ય જે સ્ટાફ છે એ ક્રિકેટની મજા માણતા હોય, અતિશય ગંભીર મામલો કહી શકાય. ઘટનાની વાત કરું તો 7 અને 8 તારીખે વાંકલ ખાતે જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, 180 જેટલા શિક્ષકો અને 250 જેટલો સ્ટાફ, એટલે કુલ 500થી વધારે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું અને તે ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન થયું હતું. અને આ મામલે જયારે વીટીવીએ ડીઓ સાથે વાત કરી તો ડીઓ જોકે અત્યારે રજા ઉપર છે, તેઓએ જણાવ્યું કે અમને કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી, એટલે કે શિક્ષણ વિભાગ આ મામલે સંપૂર્ણ રીતે અજાણ છે. તો સાથે સાથે જાણવા પણ મળ્યું છે કે જે જિલ્લા પંચાયત એટલે કે વલસાડ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે મનોહરભાઈ પટેલ, તેમની જે તેમને મૌખિક રીતે એમની પરવાનગી આપી હોય તેવું પણ જાણવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મામલે મોટી ચૂક થઈ હોય તેવું જાણવા મળ્યું છે. જો કે તેઓએ એવું પણ જણાવ્યું હતું કે આ તમામ શિક્ષકોએ બાકીના દિવસોમાં જે શિક્ષણની ઘટ થઈ છે તેમાં બાળકોને વધારાનું શિક્ષણ આપવાનું હશે તેવી વાત જે જિલ્લા પંચાયતના પ્રમુખ મનોહરભાઈ પટેલે કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. પરંતુ સંપૂર્ણ આ મામલે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. જી ને, બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો શાળાના શિક્ષકોએ જાતે જ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને એટલું જ નહીં, જિલ્લાના 180 અને શિક્ષણ સંઘના 250થી વધારે હોદ્દેદારોએ મળીને કુલ 530થી વધુ શિક્ષકોએ આ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી. એટલે કે જે બાજુ આ પ્રકારની માહિતી સામે આવી રહી છે, એટલે કે લાગી રહ્યું છે કે બાળકોને ભણાવવામાં કે શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં આ શિક્ષકોને પણ કોઈ પ્રકારનો રસ નથી. અવારનવાર આ પ્રકારના આયોજનો છે તે કરવામાં આવે છે, તો ક્યારેક હવે ટુર્નામેન્ટનું આયોજન કરી દેવામાં આવે છે, કોઈ પણ જાણ કે માહિતી વગર આ પ્રકારના આયોજનો કરી દેવામાં આવે છે. એટલે સવાલ હાલ તો અનેક થાય છે, આમાં શિક્ષણનું સ્તર સુધરશે તેવા પણ અનેક સવાલ થઈ રહ્યા છે. શિક્ષણ કાર્યને પડતું મૂકીને શિક્ષકો રમતે ચડ્યા હોય તે પ્રકારના વિડીયો અને માહિતીઓ હવે એક બાદ એક વાર આવી રહી છે. બાળકો અને તેમના શિક્ષણ સાથે કોઈ જ લેવા દેવા જ ન હોય તે પ્રકારે શિક્ષકોએ બે દિવસ સુધીનું શિક્ષણ કાર્ય ન કરી ટુર્નામેન્ટમાં તેઓ વ્યસ્ત રહ્યા. શિક્ષણ કાર્ય અને બાળકોની જવાબદારી તેઓએ નેવે મૂકી દીધી અને રમતે ચડેલા શિક્ષકોનો આ મુદ્દો હવે વિવાદ વધી રહ્યો છે અને ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ સુધી આ સમગ્ર મુદ્દો પહોંચ્યો છે. એક સાથે જિલ્લાના 530 શિક્ષકો કે જેઓએ શિક્ષણ તંત્રને ફટકા મારતા જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે હવે રિપોર્ટ તૈયાર કરી રહ્યા. સામાન્ય રીતે ગેરહાજર વિદ્યાર્થીઓને ટોકતા શિક્ષકોએ જ બંક મારતા શિક્ષણ વિભાગ અને શિક્ષણની શાખ સંકટમાં મુકાઈ ગઈ છે. ત્યારે રમતે ચડેલા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ હવે શું પગલાં લે છે તેના પર અત્યારે તો સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે 530 શિક્ષકોએ શિક્ષણ કાર્ય બંધ રાખ્યું અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. મસમોટા
વાયદાઓ કરવામાં આવતા હોય છે, દાવાઓ કરવામાં આવતા હોય છે શિક્ષણનું સ્તર સુધારવા માટે. શું એક સાથે 530 શિક્ષકો આ પ્રકારના ટુર્નામેન્ટનું આયોજન કરીને વગર કોઈ પરમિશન વગર ટુર્નામેન્ટના આયોજનો કરવામાં આવે છે? બે દિવસ સુધી જે શિક્ષણ કાર્ય છે તે બંધ રાખે છે, તો આવી રીતે શિક્ષણનું સ્તર સુધરશે? તે પ્રકારના પણ અનેક સવાલ હાલ તો ઉભા થઈ રહ્યા છે. હાલ તો શિક્ષણ વિભાગ સુધી આ સમગ્ર મુદ્દો પહોંચ્યો છે અને હવે આ વિવાદ સર્જાયો છે. હવે શિક્ષણ વિભાગ પણ તપાસના આદેશ આપ્યા છે અને હવે શિક્ષણ વિભાગ સમગ્ર મામલે શું પગલાં લે છે તેના પર સૌ કોઈની નજર છે. હાલ તો જોવા મળી રહી છે શિક્ષકોને શિક્ષણ કાર્ય છોડીને આવા આયોજનો શા માટે કરવા પડે છે? જિલ્લાના શિક્ષકો કોને પૂછીને વિદ્યાર્થીઓને ભણતરનો ભોગ બનાવી રહ્યા છે? શિક્ષકો જ હવે બંક મારશે તો ભણાવશે કોણ? તે પ્રકારના સવાલ થઈ રહ્યા છે. આખા જિલ્લા શિક્ષકો શિક્ષણ કાર્ય છોડીને રમતે ચડે તો જવાબદાર કોણ? આની જવાબદારી કોણ લેશે? પરવાનગી શું લીધી હતી કે નહીં? તે પ્રકારના સવાલો પણ હાલ ઉભા થઈ રહ્યા છે. એક, બે કે દસ શિક્ષકો નહીં, પરંતુ અહીંયા તો 530 શિક્ષકોની વાત અમે કરી રહ્યા છે. આ 530 શિક્ષકો શિક્ષણ કાર્યને બાજુમાં ધકેલીને તેમનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી તેઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહ્યા. શિક્ષણ કાર્ય બંધ રાખીને તેઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આ સમગ્ર મામલે હવે વિવાદ છે તે ઉભો થઈ રહ્યો છે. વિવાદ ઉભો થતા હવે શિક્ષકો જ જયારે બંક મારતા હોય અને તેને જ લઈને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસ અગ્રણી નીતિન પટેલ આપણી સાથે જોડાયા છે. નીતિનભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બે દિવસ આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું, કોઈની પરવાનગી લેવામાં આવી કે નહીં? કે શું સમગ્ર એમને એ પ્રકારનું દિમાગમાં આવ્યું હશે કે શિક્ષણ કાર્ય બંધ કરી દીધું અને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? સૌથી પહેલા તો આ મુદ્દાને લઈને આપ શું કહેશો બિપિનભાઈ? ભારત દેશના વડાપ્રધાન કહે છે કે પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા. અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની મનમરજી મુજબ જે ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે, પોતાની મૌખિક સૂચનાથી રમાડવા માટે ટીચરોને વ્યસ્ત કરી દીધા, તો ક્યાંથી ભારત દેશનો યુવા પડશે અને કેવી રીતે ભારત દેશ આગળ વધશે? જનતાના નોકર છે, જનતાના નોકરે જનતાની સેવા કરવાની છે, નહીં કે રાજકીય પક્ષોની. આવા શિક્ષણ અધિકારીઓ કે જિલ્લા કક્ષાના હોય એમની તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ મારી માંગણી છે. કારણ કે જે છોકરાઓએ ભણવાનું છે ને દેશને આગળ લઈ જવાનું છે, વૈજ્ઞાનિક બનવાના છે અને દેશને ઉત્તરોત્તર પ્રગતિ સાથે તેવા ભણીને એમણે આગળ વધવાનું છે, તેની જગ્યા પર આ શિક્ષણ અધિકારી જો ક્રિકેટ રમવા માટે ટીચર્સ લોકોને જો એમાં જોઈન્ટ કરી લેતા હોય તો આ ખૂબ જ નિંદનીય કૃત્ય કહેવાય છે અને આવા શિક્ષણ અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી જોઈએ મારી માંગણી છે. ટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે હાલ તો ક્રિકેટ ટુર્નામેન્ટનો આ સમગ્ર મુદ્દાએ હવે વિવાદ ચડ્યો છે. રમતે ચડ્યા પ્રાથમિક શાળાના શિક્ષકો અને હવે બે દિવસ માટે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, શિક્ષણ કાર્યને નેવે મૂકીને એટલે કે શિક્ષણ કાર્યને બંધ રાખીને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને તેને જ લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. શિક્ષક સંઘ દ્વારા એટલે કે 530 જે શિક્ષકો છે તે તમામ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા. તમામ લોકોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તે જ સમગ્ર ક્રિકેટ રમવાને બહાને તે લોકોએ બે દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને ભણાવશો ક્યારે? જો આ પ્રકારના જ આયોજનો એક બાદ એક કરતા રહેશો તો વિદ્યાર્થીઓ ભણશે ક્યારે?